યાત્રાધામ અંબાજીમાં કોરોના વાયરસને લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર થતાં ભારતમાં પણ બંધ અસર જોવા મળી રહી છે. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે, તેથી લોકોમાં આ રોગ વધુ ન ફેલાય તે માટેની અગમચેતી માટે સાવચેતીના પગલારૂપે ગુજરાત સરકાર દ્વારા 31 માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાનો અને જાહેર સ્વિમિંગ પુલ, મોલ, સિનેમાઘર વગેરે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. યાત્રાધામ અંબાજીમાં કોરોના વાયરસને લઈને શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર સમગ્ર ભારતમાં પણ જોવા મળી રહી છે, તેથી લોકોમાં વધુ આ રોગ ન ફેલાય તેની અગમચેતી માટે સાવચેતીના પગલારૂપે ગુજરાત સરકાર દ્વારા 31 માર્ચ સુધી શૈક્ષણિક સંસ્થાનો અને જાહેર સ્વિમિંગ પુલ, મોલ, સિનેમાઘર વગેરે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જેના પગલે આજથી અંબાજીમાં પણ તમામ શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની ચીચીયારીથી ગુજતા વર્ગખંડ સુમસામ થઈ ગયા. શાળાઓમાં માત્ર શિક્ષકોની હાજરી જોવા મળી. વિદ્યાર્થીઓને કોરોના વાયરસનો ચેપ ન લાગે જેને લઈને શાળા દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા રાબેતા મુજબ લેવાઈ રહી છે. બોર્ડની પરીક્ષા આપવા માટે આવનાર વિદ્યાર્થીઓને માસ્કની સગવડ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસ કે કારણ આજ અમારા વિદ્યાલયમાં દિનાંક 16/3/2020 થી દિનાંક 29/3/2020 તક બચ્ચો કા અવકાશ રખા હૈ ઓર ઇસમેં ટીચરો કો સ્કૂલ માં આના હૈ ઓર સ્કૂલ સંબંધિત જો પેન્ડિંગ કામ હૈ વો સબ ટીચર કર રહે હૈ. મેં છોગાલાલ પરમાર, પ્રધાન એલડી ઠાકોર, પ્રિન્સિપલ અંબાજી. અમારી અહીંયાની અંબાજી પ્રાથમિક શાળામાં પરિપત્રના આદેશ અનુસાર શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે. બાળકોને બધાને છોડી દેવામાં આવેલા છે અને સ્ટાફ મિત્રો, શિક્ષક મિત્રો બધા પોતાના વર્ગનું શૈક્ષણિક કાર્ય બંધ રાખી વર્ગનું દફતરી કામ કરી રહ્યા છે. આપનું નામ અને હોદ્દો? વિપુલ કુમાર ગામી, મુખ્ય શિક્ષક એટ ટાટા અંબાજી પ્રાથમિક શાળા. અરવિંદ અગ્રવાલ સાથે ઉમેશ પંચાલ, જી ટીવી ન્યૂઝ, અંબાજી.